नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર સજન ધોરાજીના ડેપ્યુટ કલેક્ટરે મીડિયા અને આપી માહિતી. ગ્રામ પંચાયતની ચૂંટણી કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવશે. તમામ મતદારો મથકો પર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી યોજાશે ચૂંટણી. ધોરાજી ઉપલેટા જામ કંડોડામાં ટોટલ 93 ગ્રામ પંચાયત માટે યોજાશે ચૂંટણી. ધોરાજી તાલુકામાં 28 ગ્રામ પંચાયત, ઉપલેટામાં 48 અને જામકંડોરામાં 45 ગ્રામ પંચાયત છે, જેમાંથી ધોરાજી તાલુકાના 4 ગ્રામ પંચાયત, ઉપલેટાની 9 અને જામકંડોરાની 15 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે. ધોરાજીમાં 24 ગ્રામ પંચાયત, ઉપલેટામાં 39 પંચાયત અને જામકંડોરામાં 30 ગ્રામ પંચાયત માટે યોજાશે ચૂંટણી. ધોરાજી, ઉપલેટા, જામકંડોરાની કુલ 121 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1014 ઉમેદવારોની ચૂંટણી લડશે. ધોરાજી, ઉપલેટા, જામકંડોરામાં 32 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે. તમામ મતદાન મથકો વિડીયોગ્રાફીથી સજ્જ છે. રિપોર્ટર સરફરાજ કોડી સાથે, ઉપલેટા. જીવી મિયાણી, પ્રાંત અધિકારી, ધોરાજી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતના ચૂંટણીનું જે જાહેરનામું બહાર પડેલું છે તે અનુસંધાને ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા ત્રણેય તાલુકાની અંદર કુલ 121 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન થયેલું છે અને જેમાં કુલ સભ્યો 1014 સભ્યોની ચૂંટણી થવાની છે. તે માટે કુલ ત્રણેય તાલુકાના કુલ 32 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. આ ગ્રામ પંચાયતોમાંથી કુલ 28 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થયેલી છે, જ્યારે 93 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 તારીખના રોજ યોજવામાં આવશે. સાથે સાથે જે સભ્યો અને વોર્ડના સભ્યો છે એમાં કુલ 487 વોર્ડ બિનહરીફ થયેલ છે અને 527 વોર્ડના સભ્યોની ચૂંટણી આગામી 19 તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મિટિંગ કરી અને સંવેદનશીલ મતદાન મથકો આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે, જેથી ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે શાંત વાતાવરણની અંદર પૂર્ણ કરી શકાય. ધોરાજી તાલુકાની અંદર 4 ગ્રામ પંચાયતો, ઉપલેટા તાલુકાની અંદર 9 ગ્રામ પંચાયત અને જામકંડોરણા તાલુકાની અંદર 15 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલ છે.